विद्यार्थी मित्रों नमस्कार। परीक्षा पे चर्चा 2023 एनु रजिस्ट्रेशन केवी रीते करवू अने तेनु फॉर्म लॉगिन करीने केवी रीते फिलअप करवू एना वीडियो में आप सर्वेनु स्वागत छे। मित्रों अपना मोबाइल में गूगल क्रोम ए होय छे अने आपणे गूगल क्रोम ऊपर क्लिक करीशू सौथी पहला एटले त्यां आपणे पीपीसी 2023 लखीशू एटले आपणी सामे घणी बधी वेबसाइटना एड्रेस खुलशे। एमांथी प्रथम वेबसाइटने आपणे पसंद करवानी छे एटले आ रीते तमारे तमारी सामे स्क्रीन आवशे जेमा पार्टिसिपेट नाव उपर आपणे क्लिक करीशू एटले नीचे पार्टिसिपेट एस एनी अंदर स्टूडेंट सेल्फ पार्टिसिपेशन आवशे एमा लॉगिन टू सबमिट उपर आपणे क्लिक करीशू એટલે સૌથી પહેલાં લોગિન માટેનું પેજ ખુલશે। પણ આપણે જો રજિસ્ટર્ડ નહીં થયા હોઈએ માય ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર તો સૌથી પહેલાં આપણે રજિસ્ટર કરાવવું પડશે। પેજમાં સ્ક્રોલ કરીને નીચે જશો એટલે રજિસ્ટર નાવ આવશે, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને કેટલીક વિગતો પૂછશે। સૌથી પહેલાં ફૂલ નેમ, એમાં આપણું પૂરું નામ લખીશું, ઈમેલ એડ્રેસ લખીશું, ઈમેલ કમ્પલસરી નથી, જો ના હોય તો મોબાઈલ નંબર આપણે નાખી શકીશું। ત્યાર પછી આપણી જન્મ તારીખ આપણે નાખીશું અને આપણું જેન્ડર આપણે પસંદ કરીશું અને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપીથી નાખીશું એટલે આપણે માય ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર રજિસ્ટર્ડ થયા હઈશું। મિત્રો હવે રજિસ્ટર થઈ ગયા પછી આપણે લોગિન કરવા માટે એલિજિબલ છીએ। લોગિન માટે આપણે ઈમેલ અથવા તો મોબાઈલ બેમાંથી એક વસ્તુ નાખીશું અને લોગિન વિથ ઓટીપી પસંદ કરીશું એટલે આપણા મોબાઈલમાં ઓટીપી આવશે। આપણે ઓટીપી નાખીશું, હું અહીંયા નાખું છું અને સબમિટ બટન ઉપર ક્લિક કરું છું એટલે હવે આપણું જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ખુલશે। એની અંદર ઉપર જ દેખાય છે પાર્ટિસિપેટ એઝ સ્ટુડન્ટ સેલ્ફ, જેમાં તમે તમારું નામ જે તમે આગળ લખેલું હશે એ બાય ડિફોલ્ટ આવી જશે, તમારું ઈમેલ એડ્રેસ આવી જશે, તમારો મોબાઈલ નંબર આવી જશે। અહીં ફરીથી આપણે જેન્ડર પસંદ કરવાની છે, જન્મ તારીખ પસંદ કરવાની છે, ત્યાર પછી આપણે આપણું ધોરણ 9, 10, 11 કે 12 ત્યાં પસંદ કરીશું અને એની નીચેના ખાનામાં આપણે પેરેન્ટ્સનું એટલે કે માતા કે પિતાનું નામ લખીશું, સ્કૂલ ડિટેલની અંદર શાળાનું નામ લખીશું, બોર્ડ આપણું સ્ટેટ બોર્ડ છે એટલે નીચે સ્ટેટની અંદર ગુજરાત પસંદ કરીશું, ત્યારબાદ એડ્રેસની અંદર આપણે આપણા ગામનું નામ લખી દઈશું, કન્ટ્રી બાય ડિફોલ્ટ ઇન્ડિયા આવશે, રાજ્ય તરીકે આપણે ગુજરાત અને ડિસ્ટ્રિક્ટ તરીકે આપણો જિલ્લો આપણે પસંદ કરીશું, પિનકોડ નાખીશું। હવે એક્ટિવિટી ડિટેલ્સની અંદર તમે જ્યારે વિષય અથવા તો થીમ ઉપર પસંદગી કરશો તો તમને આ પ્રમાણેના જુદા જુદા વિષયો જોવા મળશે, તમને જે વિષય પસંદ હોય એ વિષય તમે આમાંથી પસંદ કરી શકો અને એ પસંદ કરો। દાખલા તરીકે હું અત્યારે માય લાઈફ માય હેલ્થ આ વિષય પસંદ કરું છું તો એ અહીંયા પસંદ થયેલો જે દેખાય છે
અને ત્યારબાદ નીચે આપણે આ થીમ ઉપર 1500 શબ્દોમાં, મતલબ કે તમને જે કંઈ પણ એના વિશે લખતા ફાવે એ લખાણ તમારે કાં તો અંગ્રેજી ભાષામાં અને કાં તો હિન્દી ભાષામાં તમારે લખવાનું છે. આટલી વિગતો તમારી ફરજિયાત છે. એના પછી નીચે ક્વેશ્ચન ટુ પીએમ, એમાં જો તમે પરીક્ષાના સંદર્ભમાં કોઈ તણાવ તમને જણાતો હોય અને તમે પ્રધાનમંત્રીને કોઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો એ તમે અહીંયા ટાઈપ કરી શકો છો. અને છેલ્લે, આ કમ્પલસરી નથી, આ તમે કંઈ ટાઈપ નહીં કરો તો પણ ચાલશે. અને છેલ્લે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. આવું કરવાથી તમારી સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થશે અને એક પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે. તો આ પ્રક્રિયાને અનુસરી અને આપ ચોક્કસ પીપીસી 2023માં, પરીક્ષા પે ચર્ચા 2023માં રજિસ્ટ્રેશન કરાવો એવી અભ્યર્થના સર. જય હિન્દ.